दर्शक मित्रों, शरद पूर्णिमा के जेने रास पूर्णिमा एटले के श्री कृष्णना महारासनी पूर्णिमा पण कहेवाय छे। अने आ दिवसे खीर अने दूध पवा खावानुं अनेरुं महत्व छे। आजना आपणा विडियोमां आपणे आ विषे वात करवाना छीए। विडियो पसंद आवे तो लाइक, शेर अने सब्सक्राइब जरूरथी करजो अने बेल आइकॉन प्रेस करी देजो, जेथी आवनारा तमाम नवा विडियोनी माहिती आप सुधी सौथी पहेला पहोंचे। नमस्ते प्रिय दर्शक मित्रों, आसो मासनी पूर्णिमा एटले के शरद पूर्णिमा, आ दिवसे शरद ऋतुनो प्रारंभ थाय छे। आम तो दरेक महीनामां आवती पूर्णिमा घणुं महत्व धरावे छे, एमां पण आसो मासनी पूर्णिमा एटले के शरद पूर्णिमानुं विशेष महत्व छे। आ दिवसे चंद्र पृथ्वीनी सौथी नजीक होय छे અને વિશેષતઃ ચંદ્ર પોતાની સોળે કળાઓથી ખીલેલો હોય છે। જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો ચંદ્ર એ મનુષ્યના મનનો કારક છે। જેમની કુંડલીમાં ચંદ્ર બળવાન હોય અને જે લોકોનું મન વધારે પડતું ચંચળ હોય તેમને માટે પૂર્ણિમાનો ચંદ્ર ખાસ હોય છે। એવું કહેવાય છે કે જે બાળકો ઓછું બોલતા હોય અથવા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ના કરી શકતા હોય તેમને શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખવડાવવાનું પણ અનેરું મહત્વ છે। જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને પોતાની ભક્તિથી પામવા માંગતા હોય તેવો માટે પણ શરદ પૂર્ણિમાનો દિવસ ખાસ છે। કારણ કે આ દિવસે જ ગોપીઓએ મહારાસ રચીને ભગવાન શ્રી કૃષ્ણને પામ્યા હતા। એટલા માટે જ શરદ પૂર્ણિમાના દિવસે ભાવિક ભક્તો હરિનામ અને હરિભજન કરીને આ રાત્રિને વિશેષ બનાવે છે। શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના મહારાસને કારણે જ શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે। શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ જેટલી ગોપીઓ હતી તેટલા રૂપ ધરીને તમામ ગોપીઓ સાથે મહારાસ રચાવ્યો હતો। આ મહારાસ ગોવર્ધન પર્વતની નજીક સુરશામ સરોવર પાસે થયો હતો અને આ મહારાસ એટલો બધો ભવ્ય અને દિવ્ય હતો કે જેના દર્શન કરવા માટે તમામ દેવી દેવતાઓ અવકાશમાં પોતાના વિમાન લઈને આવ્યા હતા। મહારાસની દિવ્યતા એવી ભવ્ય હતી કે જેને નિહાળવામાં ચંદ્રમા તે જ જગ્યાએ સ્થિર થઈ ગયા હતા, એ પણ 6 માસ સુધી। અને એટલે જ 6 માસ સુધી ભોર પણ થઈ નહોતી, માટે જ 6 મહિના સુધી શ્રી કૃષ્ણ અને ગોપીઓનો મહારાસ શરૂ રહ્યો। એ સમયે ચંદ્ર પોતાની 16 કળાએ પોતાના તેજના માધ્યમથી અમૃત વર્ષા કરી રહ્યા હતા। મહાદેવ શિવશંકર સ્વયં આ દ્રશ્ય નિહાળવા માટે ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ ગોપીઓએ તેમને એ કહીને ના પાડી કે ગોપીઓ સિવાય કોઈને પણ અંદર જવાની મનાઈ છે। પરંતુ ભોળાનાથ તો પરમ કૃષ્ણ પ્રેમી એટલે આ ભવ્ય મહારાસના દર્શન કરવા માટે મહાદેવ શિવે પણ ગોપીનું રૂપ લીધું અને મહારાસના દર્શન કર્યા, એટલા માટે જ તેઓ ગોપેશ્વર પણ કહેવાયા। દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના આ મહારાસનું ખૂબ જ સુંદર વર્ણન શ્રીમદ ભાગવત પુરાણમાં જોવા મળે છે। શરદ પૂર્ણિમાના મહત્વની વિશેષ વાત કરીએ તો એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં ભ્રમણ કરવા નીકળે છે અને જે જગ્યાએ શ્રીહરિના નામ લેવાતા હોય કે કૃષ્ણ ભક્તિ થઈ રહી હોય ત્યાં લક્ષ્મીજી પોતાની કૃપા અવશ્ય કરે છે। દર્શક મિત્રો, હવે વાત કરીએ શરદ પૂર્ણિમા ઉપર ખવાતી ખીર કે દૂધ પૌવાની। આપણે જે પ્રમાણે વિડીયોમાં વાત કરી કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની રોશની પોતાના તેજના માધ્યમથી અમૃત વર્ષા કરે છે, માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ ગાયના દૂધની ખીર એક વાસણમાં મૂકી તેને પારદર્શક કપડાથી ઢાંકી ચંદ્રના પ્રકાશમાં મૂકી દેવામાં આવે છે। કપડાથી ઢાંકવાનું એટલે કીધું કે મચ્છર કે મકોડાથી ખીર સુરક્ષિત રહે અને સવારે આ ખીરનો પ્રસાદ તમામ લોકોએ ગ્રહણ કરવો। તો દર્શક મિત્રો, આ હતું શરદ પૂર્ણિમાનું મહત્વ અને ભગવાન શ્રી કૃષ્ણના મહારાસનું અદ્ભુત વર્ણન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી નમસ્તે।